नमस्कार, हूँ चिराग। फिकर आपनी आपनु स्वागत छे। समाचार वडोदरा थी, ज्यां रखड़ता ढोर दर बीजा दिवसे नागरिक ने अड़फेट में लई रहा छे। आ बात फरीवार साबित थई रही छे। निजामपुरा विस्तार में एक वृद्ध ने गाय अड़फेट में लीधा, तेनी साथे ज तेओ आर्थिक रीते पण लाचार थई गया। शुं छे, शुं कॉर्पोरेशन तेमने पैसा आपशे? आ सवाल स्थानिक कॉर्पोरेटरे ज उठाव्यो छे। આંખોમાં આંસુ એટલા માટે છે કેમ કે ઘરમાં કમાઈને લાવનાર અવૃદ્ધ ઘાયલ થયા છે। આંસુ વૃદ્ધ ઘાયલ થયા એના નહીં, પરંતુ હવે ઘર કેવી રીતે ચાલશે તેની ચિંતાના છે। વડોદરામાં રખડતા ઢોરે પ્રજાને અડફેટે લીધાના કિસ્સા લગભગ દરરોજ સામે આવી રહ્યા છે। મહોલ્લામાં, શેરીઓમાં અને રસ્તાઓમાં રખડતા ઢોરને તમે જોઈ શકો છો, પણ કોર્પોરેશનને નથી દેખાતા। ગુરુવારે સાંજે એક સિક્યોરિટી એજન્સીમાં નોકરી કરી પગપાળા પરત ફરતા વૃદ્ધને નિઝામપુરામાં ગાયે અડફેટી લીધા અને તેમનું કાંડું છૂટું પડી ગયું। વૃદ્ધને હાથમાં ફ્રેક્ચર થયું તો પગના ભાગે ઈજા થઈ। નોકરી કરીને આવતો હતો ઘરે, રસ્તામાં મને એ ગાય ભેટી મારીને પડી ગયો અને હાથો વાગ્યું, પગો વાગ્યું સાહેબ, બે ઢેંચણોએ હા, અને મારા ઘરમાં બૈરાને લખવા છે તો પૂરું કામ શું કરવું બે મહિના લગે। પોતે ઘાયલ થયા છે અને તેમની પત્ની લકવાગ્રસ્ત છે, ત્યારે સામાન્ય નોકરી કરી ઘરનું ગુજરાન ચલાવતા વૃદ્ધ ફ્રેક્ચરને કારણે 3-4 મહિના કામ નહીં કરી શકે, જેથી ઘરનું ભાડું ભરવાની અને ખાવા પીવાની મુશ્કેલી સર્જાશે, એની જવાબદારી કોણ લેશે? એક સવાલ છે। આ ચિંતા જ તેમના પરિવારને કોરી ખાઈ રહી છે। આ દરમિયાન કોંગ્રેસના કાઉન્સિલરને ઘટનાની જાણ થતા તેઓ વૃદ્ધના ઘરે ખબર અંતર પૂછવા પહોંચ્યા અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ગાયના હુમલામાં ઘાયલ વૃદ્ધને 2-3 મહિના વળતર ચૂકવે તેવી માંગણી કરી। કોર્પોરેશને હવે આ લોકોને પેન્શન યોજના કરવી જોઈએ અને આ લોકોને વળતર આપવું જોઈએ। જ્યાં સુધી કોર્પોરેશન પોતે ગાયો કંટ્રોલમાં ના કરી શકે, ગૌપાલકોની જે માંગણી હોય એની જોડે સમાધાન ના કરી શકે, ત્યાં સુધી રસ્તે રખડતી ગાયો બંધ ના થાય, ત્યાં સુધી જેટલા લોકોને ગાયે અડફટ રહે એ તમામને મહિને 10-10 હજાર રૂપિયા કોર્પોરેશન વળતર ચૂકવે, કારણ કે લોકોની સલામતીની અને સુરક્ષાની જવાબદારી એ કોર્પોરેશન અને પોલીસ તંત્ર બંનેની છે। વડોદરામાં તાજેતરમાં જ ગાયે અડફેટે લેતા એક કિશોરે આંખ ગુમાવી પડી, ત્યારે આટલા જોખમી બની રહેલા રખડતા ઢોર સામે પગલા લેવાને બદલે પાલિકા ફક્ત તમાશો જોયા કરે છે, એ જ સૌથી મોટી ચિંતાની વાત છે। સીઆર પાટીલે પણ અહીંના મેયર કેયુ રોકડિયાને ઢોર નિયંત્રણ માટે બીજી વાર કડક સૂચના આપી છે, છતાં તેમાં કોઈ જ સુધારો જોવા મળતો નથી। હા, એક પછી એક ઘટનાઓ બાદ છોભીલી પડેલી પાલિકાએ કામગીરી દર્શાવવા ઢોર પાટીને મોકલી હતી, પણ આખા દિવસમાં 5 ઢોરને પકડીને પાટી ઘર ભેગી થઈ ગઈ હતી। ત્યારે આવી કામગીરી કરીને પાલિકા કોની આંખમાં ધૂળ નાખે છે એ સવાલ લોકો પૂછી રહ્યા છે। યુનુસ ગાઝી, TV9, વડોદરા। તો એક પછી એક ઘટના બનતા વડોદરામાં રખડતા ઢોર પર અંકુશ મેળવવા કોર્પોરેશન એક્શનમાં ચોક્કસ છે। વડોદરા કોર્પોરેશનની દબાણ ખાતાની ટીમો દ્વારા મેગા ઓપરેશન શરૂ કરાયું હતું, જેમાં વાઘોડિયા રોડ પર આવેલા ઢોરવાડા ઉપર કોર્પોરેશનની ટીમ ત્રાટકી હતી અને મોટા પાયે ઢોરવાડાઓ સીલ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી। વોર્ડ નંબર 16માં અધિકારીઓ દ્વારા 5 ઢોરવાડા સીલ કરાયા હતા, તેમજ 12 ઢોર પકડી પડાયા હતા। જોકે આ મામલે, આ કામગીરીના પગલે માલધારીઓ અને કોર્પોરેશન અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થઈ ગયું હતું। આ ઉપરાંત કેટલાક માલધારીઓએ ઉશ્કેરાઈને પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો। ભૂતકાળની અંદર પણ અમે જ્યાં જરૂર પડી ત્યાં પોલીસ કેસ પણ કર્યા છે આવા પશુપાલકો સામે। પોલીસની 21 રિપીટેડલી ઓફેન્ડર, એટલે જે આવા પશુપાલકો વારેઘડીએ રોડ પર પોતાના પશુઓને છેડે છે, તેની યાદી પણ આપી છે અને એની સામે કાર્યવાહી કરવાનું પણ અમે પોલીસને કહ્યું છે। આના સિવાય જ્યારે જરૂર પડી તો અતિ ગંભીર ઘટનાની અંદર પાસા સુધીની કાર્યવાહી પણ પોલીસ તંત્ર દ્વારા, અમારા દ્વારા કરવામાં આવી છે। દક્ષિણ ઝોન વિસ્તારની અંદર આવેલ વોર્ડ નંબર 16ની અંદર કમિશનર અને મેયર શ્રી સાહેબની સીધી સૂચનાથી વગર લાયસન્સે જે ઢોરવાડા ચાલુ કરવામાં આવેલા હતા એને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધી 5 ઢોરવાડા સીલ કરવામાં આવ્યા છે। તો માલધારીઓમાં સમગ્ર કામગીરી મુદ્દે ભારે આક્રોશ જોવા મળ્યો છે। માલધારી સમાજના આગેવાનો કહી રહ્યા છે કે ઢોરવાડાની જમીન તેમની પોતાની છે,
નવી ટીપી સ્કીમ મંજૂર કર્યા બાદ તેમની ગોચરની જમીન હડપવામાં આવી હતી અને અત્યારે કામગીરીના નામે કોર્પોરેશન બળજબરીપૂર્વક તેમની ગાયો ઉઠાવીને લઈ જાય છે. જગ્યા અમારી પોતાની છે, કોર્પોરેશનની જાગીર નથી. આ માલધારી સમાધિ જગ્યા છે. અમે પોતે વર્ષો 20 વર્ષથી રહીએ, જયારે અહીંયા કાંઈ હતું નહીં, જયારે ખાલી અહીંયા ખાલી ગટર હતી, ઘાસ સારો હતો, ત્યારના અમે અહીંયા રહીએ છીએ. અત્યારે હવે જેવી ટીપી પડી, જેવો ડેવલપમેન્ટ થયો, વિકાસ થયો, એની કારણે કઈ કઈ જગ્યાઓ બધી ગોચરો હતી, સરકારે બધી ક્યાંક ને ક્યાંક હડપી લીધી છે. સરકારે હડપી લીધી, કોર્પોરેશને, અમે માલધારીઓ નથી હડપી. તો ક્યાંક ને ક્યાંક એ લોકોના ભૂલના કારણે રોડ ઉપર રખડતી ગાયો આવી છે. એ લોકો કોર્પોરેશનના ભૂલના કારણે અત્યારે જે કોર્પોરેશન અત્યારે ખોટી રીતના અંદર માલધારી સમાજના નેડામાં આવીને ગાયો અંદર જબરજસ્તી ઘરમાં ઘૂસીને લે